આગળ વાત કરીએ તો સાબરકાંઠા લોકસભામાં ભાજપના આયતી ઉમેદવાર શોભાબેન બારૈયાનો વિરોધી યથાવત છે. હિંમતનગર શહેરમાં આવેલી કચ્છી સમાજવાડી ખાતે ભાજપની બેઠકમાં ઉમેદવાર બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા. ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓએ વિરોધ શરૂ કર્યો. બેઠકમાં ન જવા દેતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાઓને અંદર ન આવવા દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામા પડવાની શક્યતા સૂત્રો દર્શાવી રહ્યા છે. હિંમતનગર શહેરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપના કાર્યકરો એકઠા થયા હતા. ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓનો વિરોધ સામે આવ્યો. સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ક્ષિતિજ. ક્ષિતિજ, શોભના બારૈયાનો જ વિરોધ જોવા મળી રહ્યો છે, ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે, શું વિગત? સાબરકાંઠા લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા બાદ પણ જે કાર્યકરોમાં રોષ છે એ રોષ સમતો નથી. કોંગ્રેસના આયાતી ઉમેદવારને ટિકિટ આપ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના તમામ તાલુકાના કાર્યકર્તાઓ સીધા લડતમાં આવી ગયા છે. શિસ્ત ગણાતી પાર્ટીમાં આજે હોબાળો મચી રહ્યો છે. હિંમતનગરના એક પાર્ટી પ્લોટ ખાતે આજે કાર્યકરો એકઠા થયા હતા. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર, તલોદ પ્રાંતિજના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કોઈ પણ સંજોગોમાં આ ઉમેદવારની ટિકિટ રદ કરી અને અન્ય ઉમેદવારને ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરાંત સાબરકાંઠા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો પણ હવે આ વિરોધમાં જોડાયા છે. ધારાસભ્ય રમણ વોરા, હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા લોકોને સમજાવવા માટે આવ્યા હતા, પરંતુ આ લોકો મક્કમ બન્યા છે અને જો પાર્ટી ઉમેદવાર નહીં બદલે તો સામૂહિક રાજીનામાની પણ ચીમકી આપી છે. ત્યારે અત્યારે હાલમાં ભાજપ સાબરકાંઠા જિલ્લામાં ભરાવી છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વિવાદ યથાવત જ છે. સાબરકાંઠામાં પણ હવે ભડકે પડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં હવે ભારતીય જનતા પાર્ટીના અગ્રહરોડના નેતાઓ ગાંધીનગરથી અહીંયા આવી અને મામલો સંભાળવાના છે તેવી વાત જાણવા મળી હતી. જી અક્ષિતિ, સાબરકાંઠામાં આ પહેલા ભીખાજીનો સરનેમના કારણે તેમને બદલવા પડે અને હવે શોભનાબેનનો પણ વિરોધ જોવાઈ રહ્યો છે, ત્યારે શું લાગી રહ્યું છે કે હજુ પણ ઉમેદવાર બદલાય તેવી શક્યતા કેટલી જોવાઈ રહી છે? શું બદલાશે લાગી રહ્યું છે? ભાજપના અગ્રહરોળના નેતાઓ, સાબરકાંઠા જિલ્લા પ્રભારી, તે બધા અત્યારે હાલમાં હિંમતનગર આવી રહ્યા છે. તે લોકોની રજૂઆતો તો ફોન ટેલિફોનિક કરી દેવામાં આવી છે, પરંતુ હવે તે લોકો હિંમતનગર આવી અને મામલો સંભાળે છે કે પછી કાર્યકરો અત્યારે હાલમાં મક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીના જે 25-30 વર્ષથી કાર્યકરો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે તે લોકોને સાઈડ કરી અને કોંગ્રેસના આયાતી ઉમેદવારને આ લોકોએ ટિકિટ ફાળવી છે તેને લઈને જ આ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ લોકોનો માંગ એટલી જ છે કે કૌશલ્ય કુંવરબાને અથવા અન્ય કોઈ સાબરકાંઠા અરવલ્લીની કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવે અથવા કોઈ અન્ય પુરુષને ફાળવવામાં આવે, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા કોઈ પણ ઉમેદવારને ચલાવી લેવા માટે આ લોકો માગતા નથી. ત્યારે હવે તે લોકો ગાંધીનગરથી જે ભાજપના હોદ્દેદારો નીકળ્યા છે તે લોકો હિંમતનગર આવીને બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું. જી જી આભાર ક્ષિતિજ સમગ્ર માહિતી આપવા માટે.